બેલેન્સ લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે અમને બચપનથી સમજમાં આવી ગઈ હતી અને બચપનથી એનો અમલ કરીને આજ સુધી એને આપણે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું તમે મૂવી જોઈ છે સાહેબ તમે મને કીધા તો તમે જોયું કેટલી બધી ચેલેન્જીસ ને કેટલી બધી અમે હાર્ડ ઓલા લાઈફમાંથી પાસ થયા છીએ પણ ક્યારે આ કેમ કે આ બ્રહ્મ નો જે સમય હતો ને એ જ બચાવતું હતું તો એને આપણે ક્યારે ઓલું ના કરતા આપણે આગળ વધતા ગયા આજે તમારી સામે અહીંયા ઓનલાઈન બેઠો છું પણ સેકન્ડ પ્રેરણા બીજી તમને તમારા દર્શકોને સ્ટુડન્ટ ને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે આને તમે કરતા હશો પણ આને એક પ્રાયોરિટી આપીને એક જીવનની બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી આપીને તમારા જીવનમાં ઉતારજો ઈ છે માનવ સેવા માનવ સેવા વહી પ્રભુ સેવા હરેક ઇન્સાન કે દિલ મેં પરમાત્મા બિરાજ માને આ એક એવી વસ્તુ નથી કે જયારે ટાઈમ હોય યા જયારે આપણી પાસે કઈક હોય ત્યારે જ આપણે આ સેવા કરીએ આપણે કઈક એવું કામ કરીએ કોઈને મદદ કરવાનું આ જીવનની મારા જીવનની પહેલી પ્રાયોરિટીમાં તમે ગણો ને તો આ ચીજ છે માનવ સેવા હવે એમાં થ્યુસુ સાહેબ નાઇન્ટીન એટી માં પંદર વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી ટેન્થ ફેલ થયો ગુજરાતી નવયુગમાં હતો પેલા મદ્રસા હતો અને પછી નવયુગ કરીને અમારા પોરબંદરમાં તમારા વિદ્યાર્થીઓ હશે ખબર હશે નવયુગ વિદ્યાલય આજે તો ઘણી સરસ થઈ ગઈ છે સાહેબ બહુ કરી રહ્યા છે પણ ચાલીસ વર્ષ પહેલા સારા હતા પણ અમારા જેવા વિદ્યાર્થી ઠોઠ હતા બધા એની વે તો પંદર વર્ષની ઉંમરે પેલી જોબ મળી પોરબંદર ની અંદર એક દુકાન છે માધુરી નોવેલ્ટી કરીને આજે બી છે લિબર્ટી રોડ કેમ કે જુનાગઢ પોરબંદર દૂર નથી એટલે હું નામ બોલું છું જેથી કરીને લોકોને વિઝિટ કરવું હોય તો ખબર પડે ઇન્ફેક હમણાં એક દોઢ મહિના પહેલા હું વિઝિટ કરીને આવ્યો અને મારા જૂના સેટ સાથે ફોટા પડાવીને આવ્યો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ બી કહી રહ્યો કે ચાલીસ વર્ષ પછી મારા સેટ ને એવું મળ્યો એની તો પોરબંદર ની અંદર નાઇન્ટીન ઇન્ટી ફાઇવમાં આ પંદર વર્ષની ઉંમરે પેલી જોબ મળી મારો પગાર હતો એકસો ને પિંચોતેર રૂપિયા મહિનાનો પગાર સવારે નવ થી રાતના નવ બ્યુટી હતી અને મહિનાની એડમાં પગાર એકસો ને પીચોતેર રૂપિયા મળતો હતો એને આજના ત્યારના સમયના ડોલરમાં અમે તો કન્વર્ટ કરતા હોય તો દસ યુએસ ડોલર થતા હતા કેમ કે હું સત્તર વર્ષે આફ્રિકા ગયો તો કહું છું એટલે ડોલર ની વાત કરી પણ ઇન્ડિયાના રૂપિસ પ્રમાણે પોણા બસો રૂપિયા મારો પગાર મળતો હતો પણ સાહેબ તમને અને તમારા સ્ટુડન્ટ્સને હું દિલથી હકીકત જણાવું છું કે ધાર્મિક પુસ્તકો ની અંદર આપણા ગ્રંથોની અંદર હું વાંચતો માનવ સેવાનો કોન્સેપ્ટ એટલો બધો દિલમાં ઉતરી ગયો હતો ને સાહેબ તો આટલી ગરીબી હતી અમારા ઘરમાં ઠીક છે ખાવા પીવાનું ઘરે પેરેન્ટ્સ તરફથી મળી જતું હતું એટલે આ એકસો ને પિચોતેર રૂપિયા મને પૈસા મળતા હતા મારી કોઈ ખરાબ આદત ત્યારે બી નથી ને આજે બી નથી શુકર છે ઉપરવાળાનો તો એ એકસો ને પીચોતેર રૂપિયા સાહેબ હું અમારાથી ગરીબ હતા પોરબંદર અહીંયા હું બધાને બાટી દેતો હતો ડિસ્ટ્રીબ્યુટ કરી દેતો હતો હવે તમે વિચાર કરો પંદર વર્ષનો છોકરો આટલી મહેનત ત્રીસ દિવસ મહેનત કરીને પગાર હાથમાં આવે ઘરેથી કઈ મળતું નથી ખાવા પીવા સિવાય અને આ પગાર માંથી મેક્સિમમ પૈસા હું સેવામાં લોકોની સેવામાં જીભસાળા વધારે પડતા ગરીબ હતા એને આપું અને એમાં સાહેબ મને ખુશી મળતી હતી એ ખુશીનું વર્ણન નથી થઈ શકતું હવે એમાં તમે મૂવી માં જોયું હશે એક વાળા મેડિકલ સ્ટોરમાં પણ હું છતાં બી તમારા દર્શકો સાથે શેર કરીશ કેમ કે ઘણા લોકો હજી મૂવી જોયા નથી હવે જોશે